સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન અને સહાય બાબતે સરકાર ગુજરાતે બતાવ્યો ઠેંગો. 156 ધારાસભ્યો હોવા છતાં પણ ખેડૂતોને પડી રહી છે હાલાકી. ખેડૂતોનું કોઈ સાંભળવામાં આવતું નથી. સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠું વરસાદ અને વાવાઝોડું ત્રાટક્યું હતું. કુલ 5 વખત વરસાદ પડ્યો હતો, જેમાં ખેડૂતોના જીરું, ઘઉં, ચણા, અજમો, એરંડા, વરિયાળી જેવા પાકોને મોટું નુકસાન થયું હતું. ત્યારે કૃષિ નિયામકને રજૂઆત પણ કરી હતી. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને SDRF બંનેમાં નિયમ મુજબ ખેડૂતોને વળતર ચૂકવવા માગણી કરવામાં આવી, તેમ છતાં પણ એક પણ રૂપિયો ખેડૂતોને ચૂકવવામાં આવ્યો નથી, જેથી લઈને ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂત વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવતી હોય, એક તરફ જાહેરાત કરવામાં આવે છે કે ખેડૂતોને કમોસમી વરસાદથી જે પાક નિષ્ફળ ગયો છે તેનું વળતર આપવામાં આવશે, ત્યારે બીજી તરફ અધિકારીઓને કહેવામાં આવ્યું કે સર્વે કરતાં 35% કરતાં વધારે નિષ્ફળ પાક બતાવવો નહીં, એટલે રકમય ન ચૂકવવી પડે અને વળતર પણ ન આપવું પડે. જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ ખેડૂતોને વળતર મળ્યું નથી. સુરેન્દ્રનગર જિલ્લાના ગામોમાં માવઠું 2 માર્ચ 3 માર્ચ 8 માર્ચ 17 માર્ચ 18 માર્ચ થયું હતું. સર્વેની કામગીરી 20 માર્ચ બાદ કરવામાં આવી, તેમ છતાં એક પણ ખેડૂતોને એક પણ રૂપિયો સરકાર દ્વારા આપવામાં આવ્યો નથી. ત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું ડબલ એન્જિનના ટ્રિપલ એન્જિનની સરકાર હોય, પરંતુ ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોને વળતર ન આપવામાં આવતા કુદરતી માર અને સરકારી માર સહન કરી ખેડૂત દેવાના ડુંગર નીચે દબાતો જાય છે, જેને લઈને ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સાંભળો શું કહ્યું ખેડૂતોએ. હલો, હું મૂડી તાલુકાના સગલા ગામનો ખાતેદાર ખેડૂત છું. અત્યાર સુધીમાં મૂડી તાલુકા સર્વેમાં કોઈ અધિકારી આવ્યા નથી. છતાં 3 કે 4 માવઠા થયા છતાં કોઈ અધિકારીઓ અહીં ટપક્યા નથી. સર્વે કરવા બાબત વિનંતી. તમારે કયા કયા પાકમાં નુકસાન? અમારે વરિયાળી, ધાણા અને ઘઉંના પાકને સખત નુકસાની છે. રાયડાના પાકને નુકસાની છે. જીરુમાં કઈ રીતે? જીરુનું વાવેતર ઓછું હતું, પણ પાક તૈયાર થયો અને વાવાઝોડાના કારણે 50% ખેડૂતોને ઈથી વધારે પવનના કારણે જીરાના પાક ઉડી ગયેલ છે. તમારો બોલો. હવે કા વરિયાળી જીરા ભાવમાં તો કઠી, પણ હવે લેવામાં માવઠું બહુ નડે. કેટલા માવઠા થયા? 5 થયા 4-5 જેવા થઈ ગયા માવઠા. નુકસાની કયા પાકમાં છે? હવે લીલું લીલું રે વાટવામાં કેવડ આવે, લેવામાં કેવડ આવે, એવું બધું થાય ને. હવે સર્વે કરવા કોઈ આવતા નથી. હવે આવે ભલે કદાચ સર્વે કરવા કોઈ નીતિ આવ્યા નથી. સર્વે કરવા હજી આવ્યા નથી કોઈ. હવે આવે ભલે આવે આવે હવે આવશે લોકો. કેવું છે તમારું નામ? હરજીભાઈ. હું દુધઈનો ખેડૂત છું. લક્ષ્મણભાઈ ઉત્રમભાઈ મારું નામ છે. અત્યાર સુધીમાં માવઠા એટલા થયા, જીરું, વરિયાળી કોઈ અત્યારે 20-25 દી મહિનો થવાયો, કોઈ તપાસ નથી. એટલી નુકસાન અમારા મોટા મોટી. અત્યારે મેં સાંભળી છે કોઈ અમારા ખેડૂત ભાઈઓને સાહેબ મળે એવું નથી. હવે આ સરકાર આવા ભાવમાં ખેડૂતને કંઈ મળે નહીં. 5-5 માવઠા થયા, નુકસાની ન થવાની વધુ પડતી થઈ ગઈ. પણ કોઈ જિલ્લો કે તાલુકે કોઈ અત્યાર સુધી અમારી પાસે તપાસ કરવા કોઈ આવ્યું નથી. અને અત્યારે સહાય આપવાની કોઈ બિલકુલ કે કોઈ ખેડૂતને આપતી નહીં એવું મેં સાંભળી. આવી બધી વાત. અરે તમારે અહીંયા સર્વે કરવા કોઈ અત્યાર સુધી આવ્યું નથી? અત્યારે સુધીમાં કોઈ સર્વે કરવા પણ બિલકુલ નથી આવ્યું. અત્યાર સુધીમાં કોઈને જાણે નથી કરી સર્વે કરવા બિલકુલ કોઈ અત્યાર સુધી આવી શક્યું. તમારે મોટું નુકસાન કેમાં? ઘઉં અને જીરા અને ઘઉં અને જીરું એમાં મોટા મોટી નુકસાની મોટે હાલમાં થઈ ગઈ છે. આવું ખેડૂતભાઈનું અરજ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે આ માવઠા 4-5 માવઠાના જે કમોસમી વરસાદ પડ્યો ત્યારે અમે ખેડૂતોએ અમારા ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણને રજૂઆત કરેલી. શામજીભાઈ ચૌહાણે પણ પત્ર લખી અને સર્વેની ટીમ માટે કે તાત્કાલિક આ ખેડૂતોનું સર્વે કરાવો એના માટે થઈ અને મુખ્યમંત્રીને પત્ર લખેલો. એ સિવાય મેં ખુદે મુખ્યમંત્રીને પત્ર લખી અને જાણ કરીને તેથી મેં કીધું હતું કે આ સર્વે ટીમ રહી સર્વે કરતી નથી, ફક્ત ઓફિસમાં બેઠા સર્વે કરે છે, અને તેથી મેં લેખિત રજૂઆત કરેલી. ત્યારબાદ ખેડૂતોએ પાકની શમશાન યાત્રા કાઢી અને એનું બેસણું રાખી અને પાકની જે દશા છે એ લેવા કૃષિ નિયામકની સામે ગયેલા. ત્યારે પણ કૃષિ નિયામકે આશ્વાસન આપેલું, કૃષિ મંત્રીએ પણ આશ્વાસન આપેલું, અને આજે એમ કે ખેડૂતોને 33% નીચે કોઈ 33% ઉપર કોઈ નુકસાન નથી. તો ખેડૂતોને જો તમારે સહાય દેવાની જ નહોતી તો આ જાહેરાતો પણ કરવાની નથી. તમે છેલ્લા 3 વર્ષથી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં બનાવટ કરો છો, ખેડૂતોને છેતરો છો અને ખેડૂતોને લોલીપોપ આપો છો, ત્યારે તમારે ખેડૂતોને દેવાનું જ ન હોય તો તમારે કોઈ પણ માવઠાનો તમે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના નાબૂદ કરી નાખી, આખા ભારતમાં ગુજરાતમાં એકમાં જ નાબૂદ કેમ? અને અત્યારે ખેડૂતોને ભગવાન ભરોસે છોડી દીધા, ખેડૂતો પાસે કોઈ ઉપાય નથી, ખેડૂતોના પાકના રક્ષણ માટે કોઈ વીમા કવચ નથી. ત્યારે આવી ખોટી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના 3 વર્ષથી કાઢી છે અને એ યોજના અમલમાં છે, 3 વર્ષમાં ગુજરાતના એક પણ ખેડૂતને એક પણ રૂપિયો આ યોજના નીચે મળેલ નથી. અને આ વખતે આ કમોસમી વરસાદ જે માવઠા પડ્યા એ માવઠામાં જીરુનો, વરિયાળીમાં, ઘઉંમાં, રાયડામાં, અજમામાં અને એરંડામાં બધે નુકસાન થયું છે, પણ ખેડૂતોના ખેતર સુધી કોઈ સર્વેની ટીમ તપાસ કરતી નથી અને તપાસ તમારે કરવાની નથી. એટલે અમારો સીધો આક્ષેપ છે, ગાંધીનગરથી જ તમને આદેશ હતા કે કોઈ પણ ખેડૂતને સર્વે કરવાનું નથી ને 33% ઉપર નુકસાન બતાવવાનું નથી, એ જ થયું અને ગાંધીનગર રિપોર્ટ આ પ્રમાણે મોકલવામાં આવ્યો અને ખેડૂતોને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને એક પણ રૂપિયો વળતર મળશે નહીં, આ બાબતની તમે અત્યારે જાહેરાત કરો છો. સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી માવઠાનો જે વરસાદ પડવાથી જે ખેડૂતોને નુકસાન થયેલું તેના વળતર ચૂકવવા માટે સરકારે ઠેંગો બતાવેલ છે, ત્યારે મારા સરકારને સવાલો છે કે તમે જાહેરાત કરી હતી કે જ્યારે સર્વેની ટીમ સર્વે કરવામાં આવશે ત્યારે ગ્રામ સમિતિ અને અધિકારીઓને સાથે રાખવામાં આવશે, તો સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક પણ ગામમાં ગ્રામ સમિતિની સહીઓ અને જે પંચ રોજકામ કર્યું હોય ખેતરના સર્વે નંબર ઉપર એવું એક પણ હોય તો મને બતાવો. સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 5 નાના મોટા માવઠાનો કમોસમી વરસાદ પડવામાં આવેલો હતો. તો 1 માર્ચથી 7-8 7-8 માર્ચ 17-18 માર્ચ અને સરકારે જાહેરાત કરી સર્વેની ક્યારે કે 20 માર્ચના 20 માર્ચે 568 ટીમો બનાવવામાં આવી અને સર્વેની કામગીરી. કોઈ પણ ખેડૂતનો પાક ખેતરમાં બગડે અને એને 15-20 દિવસ 25 દિવસ પછી તમે 20 તારીખે તો તમે જાહેરાત કરી છે 568 ટીમની અને એ પછી ખેડૂતોને તમે સર્વે કરવા જાઓ 20 દિવસ પછી, તો અહીંયા તમે કઈ રીતે સર્વે થઈ શકે? બીજું કે તમે એવું કીધેલું કે કૃષિ તજજ્ઞ સાથે રાખવામાં આવશે, તો સુરેન્દ્રનગર જિલ્લામાં કયા કૃષિ તજજ્ઞ હતા કે જે આ ખેડૂતોના પાકના નુકસાનનું સર્વે કરેલ હોય? એ સિવાય આખા ગુજરાતમાં કોઈ સરકારે જાહેરાત નથી કરી તો ખેડૂતોને જે નુકસાન થયું હોય ખેડૂતોને અરજી કરે, તો સુરેન્દ્રનગર જિલ્લામાં એકમાં જ અધિકારીઓના પોતાના ઓલા ફતવો બહાર પાડેલો કે ખેડૂતો અરજી કરે અને પછી જ એનું સર્વે કરવામાં આવશે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના જે એના કાયદાકીય મુજબ કે જે નુકસાન થાય એના 72 કલાકમાં સર્વે કરવાનું હોય છે, એ સર્વે કરવાનું 72 કલાકમાં કોઈ પણ સર્વે નથી કર્યું. સુરેન્દ્રનગર જિલ્લાના એક પણ ગામમાં સર્વે નથી કર્યું, ફક્ત ઓફિસોમાં બેસી અને આ ગાંધીનગર રિપોર્ટ મોકલવામાં આવેલ છે અને 33% નીચું થાય એના માટે અમારા જે ગ્રામસેવકો નજીકના હતા એ ગ્રામસેવકોને મૌખિક સૂચનાઓ આપવામાં આવી હતી કે કોઈ પણ ખેડૂતો 33% ઉપરનું નુકસાન બતાવવાનું નથી, ત્યારે આખા સુરેન્દ્રનગર જિલ્લામાં 33% ઉપર ક્યાંય પણ નુકસાન બતાવેલું નથી અને આ રિપોર્ટ આખો ગાંધીનગર મોકલી દેવામાં આવ્યો છે અને ખેડૂતોને લોલીપોપ આપી અને આ 5-5 વખતના જે માવઠાનો માર સહન કર્યો છે અને આ પાકને નુકસાની થઈ છે ત્યારે ખેડૂતોને એક પણ રૂપિયો મળશે નહીં, આવી સર્વે કરી અને મોકલી દેવામાં આવ્યું છે.